आ तरफ आम आदमी पार्टी नू रिपोर्टिंग करी रहा है अमारा संवाददाता सचिन पाटिल सीधा तेमनी पासे जाइए सचिन जे रीते नवा सीमांकन बाद प्रथम चूंटणी छे केटली महत्वपूर्ण बनी रही छे हिना आजे जे चूंटणी छे એ કર્મચારી નગર કહેવાય છે એવા ગાંધીનગરમાં છે. આપ જુઓ સવારથી જ જે સિનિયર સિટીઝન હોય કે યંગસ્ટર્સ હોય બધા જ મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે અને હજુ તો 7 વાગ્યા જ છે અને ત્યાંથી જ મતદાનની જે પ્રક્રિયા છે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અને આપ જોઈ પણ શકો છો મતદાન જે છે એ આ વખતનું કઈ કઈ બાબતોને ધ્યાન રાખીને કરવામાં આવશે. મતદાનમાં મેઇન ધ્યાન રાખવાનું કે એ લોકો જે લોકોએ આગળ કામ કરેલા છે અથવા એ પ્રમાણે જે હોય એ પ્રમાણે વોટિંગ કરવાનું થાય અથવા જેને મેનિફેસ્ટો સારો હોય કે આગળ શું કામ કરવાના છે એ પ્રમાણે એને વોટિંગ કરવામાં આવશે. સ્વાભાવિક છે તમે જે મતદાન કરવાના છો આજે કેટલું મહત્વનું છે મતદાન કરવું અને મતદાન કરવાથી શું મતલબ એનો તમારા અધિકારનો કેટલું એ આમાં લાભ થાય તમને. ઘણું મહત્વનું છે ભવિષ્ય માટે સારું કરવા માટે અહીંયા આવ્યા છીએ અમે સવાર સવારમાં જોઈએ આગળ શું થાય છે. સવારમાં સિનિયર સિટીઝન્સ પણ દેખાયા યંગસ્ટર્સ પણ દેખાયા તો તમને લાગે છે કે વધુમાં વધુ મતદાન થાય. હા હા થાય બિલકુલ થાય. તમે પણ મતદાન કરવા માટે આવ્યા છો. હા કેટલું જરૂરી છે મતદાન કરવું. 90% થાય ત્યાં સુધી સારું થવું જોઈએ લોકોએ મતદાન કરવું જોઈએ. બા તમે મતદાન કર્યું છે કેટલું મહત્વનું છે મતદાન કરવું. સારું છે અને બધું બધા લોકો કરશે જ મતદાન એવી આશા છે મારી. તો મતદાન તમે કરી દીધું છે કે હજુ બાકી છે. તો અહીંયા હજુ મતદાન કરવા માટે લોકો છે ખરા કતારોમાં અને જે યંગસ્ટર્સ છે એ પણ આવી રહ્યા છે અને એ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે મતદાન જે છે એ મતદાન સારું થવું જોઈએ. લગભગ 90% સુધીનું મતદાન થાય એ જરૂરી પણ છે. 90%થી વધારે થાય તો પણ વધારે જરૂરી છે. 100% મતદાન થવું જોઈએ અને દરેક મતદારે પોતાના મતદાનનો ઉપયોગ કરવો પણ જોઈએ. અને જે મતદાનની પ્રક્રિયા છે મતદાનની પ્રક્રિયામાં આજે જે 2.82 લાખ જેટલા જે મતદારો છે એ મતદારો આજે ગાંધીનગરનું ભાવિ નક્કી કરશે. ગાંધીનગર મહાનગરપાલિકાનું ભાવિ નક્કી કરશે. અને જે પણ મતદારો છે એ મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર આવતા પણ આપણને દેખાઈ રહ્યા છે. જે પ્રશ્નો છે જે મુદ્દાઓ છે જે મુદ્દાઓને લઈને તેઓ મતદાન કરવા માટે આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જે કામ કરશે કે જેણે કામ કર્યા હશે એવા લોકોને જે છે એ મતલબ પસંદ કરીને એમના ઉપર જે મતદાનની પસંદગી છે એ ઉતારવામાં આવશે. અને આજની આ પરીક્ષા છે જે આટલા દિવસની મહેનત છે ઉમેદવારોની રાજકીય પાર્ટીઓની ત્યારે એ પાર્ટીઓની મહેનત આજે દેખાશે. અને આજે દેખાયા બાદ 5મીએ એનું પરિણામ ખુલ્યા બાદ એમની મહેનતનું શું ફળ આવ્યું છે એ દેખાશે. પરંતુ ગાંધીનગરની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને જોતા હવે લોકો આ વખતે શું મૂડમાં છે એ આજે મતદાન પેટીમાં એનું ભવિષ્ય જે છે એ અકબંધ થશે અને 5મી તારીખે મતદાન પેટી ખુલશે ત્યારે બહાર આવશે. આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તરફ તમામ પક્ષોએ જ્યારે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આજે મતદાનનો દિવસ છે. આ તરફ દીપેન પડિયાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જેઓ કોંગ્રેસે રિપોર્ટિંગ કરી રહ્યા છે. દીપેન તમને પૂછવા માંગીશ, ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છે, આશરે 2.5 લાખ મતદારો આજે મતદાન કરવાના છે, કેવો માહોલ રહેવાનો છે, સમગ્ર વિગત. હિના, મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત છે તે થઈ ગઈ છે. સવારમાં મતદારોની નિરસતા હોય તેવો માહોલ મતદાન મથકો ઉપર જોવા મળી રહ્યો છે. કેમેરામેન નેટવર્કને કહીશ કે તેઓ સરગાસણ વિસ્તારમાં આવેલા બૂથ નંબર 21, 22 તથા 15, 16 જે બૂથ છે ત્યાં અત્યારે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદાન શરૂઆત થઈ ગઈ છે છતાં પણ મતદારો છે તે હજી સુધી અહીંયા પહોંચ્યા નથી. એકલ દોકલ મતદારો છે તે માત્ર મત આપવા માટે આવ્યા છે. તમામ સ્ટાફ છે તે મતદાન માટે તૈયાર છે, પરંતુ સવારથી મતદારોમાં ક્યાંક નિરસતા હોય તેવો માહોલ અહીંયા જે 4 બૂથો છે તે તમામ બૂથો ઉપર જોવા મળી રહ્યા છે. એક પણ બૂથમાં મતદાર છે તે હજી સુધી મતદાન કરવા માટે પહોંચ્યા નથી. ત્યારે ચોક્કસથી ગાંધીનગર મહાનગરપાલિકાનો જંગ છે તે આ વખતે એટલા માટે રસપ્રદ બન્યો છે કે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી છે તેમણે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને
તેને લઈને ભાજપ અને કોંગ્રેસ જે બંને પક્ષો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે સૌથી મોટો પ્રશ્ન છે તે મતદાનનો છે, કારણ કે મતદારોને ઘરની બહાર કાઢી અને મતદાન કરાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે અત્યારે સવારમાં જ મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન થાય તેવી શક્યતાઓ છે. અને જો ઓછું મતદાન થાય તો કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય તે પણ જોવાનું મહત્વનું બની રહે છે. ત્યારે અત્યારે તો મતદાનને લઈને મતદારોમાં ક્યાંક ને ક્યાંક નિરસતા છે તે જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દર વર્ષે આ ચૂંટણી લડાતી હતી, પરંતુ આ વખતે આપે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહત્વનું છે કે બે વખત કોંગ્રેસે આ મહાનગરપાલિકાનો જંગ છે તે જીત્યો છે, પરંતુ કોંગ્રેસ છે તે તેમની સત્તા જાળવવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના સભ્યો છે તે પક્ષ પલટો કરી અને ભાજપમાં જતા રહ્યા છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસ છે તે જીતના દાવા કરી રહી છે. પરંતુ જો કોંગ્રેસ જીતશે તો તેમની સત્તા આવશે તો સત્તા જાળવી રાખશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મતદાન મથક છે તેની અંદરના આ દ્રશ્યો છે કે જ્યાં હજી સુધી મતદારો છે તે મતદાન કરવા માટે આવ્યા નથી. તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે, પરંતુ મતદારોમાં ક્યાંક નિરસતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જે પણ નેતાઓ છે, રાજકીય પક્ષો છે, તે હવે મતદારોને ઘરની બહાર કાઢી અને મતદાન મથક સુધી લઈ જવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે. અને તમામ પક્ષો ઈચ્છી રહ્યા છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન છે તે થાય. ત્યારે મતદાન સૌથી વધારે કરાવવું, કેવી રીતે કરાવવું, મતદારોને કેવી રીતે ઘરની બહાર કાઢવા તે સૌથી મોટો પ્રશ્ન રાજકીય પાર્ટી માટે છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો સરગાસણથી અમારા સંવાદદાતા દીપેન પઢિયારનો આ સમગ્ર રિપોર્ટ કે જ્યાં આગળ મતદાન શરૂ થઈ ગયું છે પરંતુ ક્યાંક નિરસતા જોવા મળી રહી છે, ધીરે ધીરે લોકો મતદાન તરફ આગળ વધશે, પરંતુ આજે આ પાટનગરનો સંગ્રામ અને સૌ કોઈની નજર રહેવાની છે કે આખરે મતદારોનો મૂડ કેવો રહેશે.